હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજે તમે મારી રાહ જોતા હતા. તમને પણ એમ થતું હશે કે ટીચર આજે શું નવું લઈને આવવાના હશે. સાચી વાત ને? તો તમને અને મને સૌથી વધારે જે ગમે છે તેવો ગણિત વિષય આજે હું લઈને આવી છું. તેમાં આપણે 51 થી 100 સુધીની સંખ્યા જોવાના છે. તેમાં આપણે એકમ અને દશક કેવી રીતે સંખ્યામાંથી છૂટા પાડીએ તે જોવાના છે. બરાબર? તો સાથે મળીને આપણે જોવાનું છે કે એકમ અને દશક કેવી રીતે છૂટા પાડી શકાય. છો ને તૈયાર? તો તમે તમારી નોટ અને પેન્સિલ લઈને ફટાફટ બેસી જાઓ. ચલો, થઈ જાઓ તૈયાર. જુઓ મિત્રો, આજે આપણે 51 થી 100 સુધીની સંખ્યા શીખવાના છે. એમાં આપણે અહીં સંખ્યા આપેલી છે તેને આપણે દશક અને એકમ એવી રીતે કરીને છૂટી પાડવાની છે. બરાબર? તો હું તમને એક સંખ્યા કરીને બતાવું છું, તમે ધ્યાનથી જોજો. હા, ચલો કહો આ કેટલા છે? 64. બરાબર? તો 64ને હવે આપણે છૂટા પાડવાના છે કે આમાં એકમ કયું અને દશક કયું. બરાબર? તો 64 કેવી રીતે થશે? 60 વત્તા 4. હા, બરાબર. તો આપણે 60 એટલે કે 10 10ના કેટલા જૂથ જોઈએ તો 60 થાય? 6. બરાબર. તો આપણે 10 10ના 6 જૂથ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. 10નું એક જૂથ, 2 3 4 5 6. બરાબર? હવે આમાં આપણે કેટલા મણકા દોરવાના છે? 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. હવે મને કહો કે 10 10ના કેટલા જૂથ બનેલા છે? 6. તો 60 થાય. બરાબર? 10 20 30 40 50 60. તો 60માં જો આપણે કેટલા ઉમેરવાના તો 67 થાય? 4. હા, તો 64 છે. બરાબર? અરે વાહ, તમારું બરાબર ધ્યાન છે. હા, 64 છે. તો કેટલા છૂટા મણકા મારે બીજા લેવા પડે? 4. હા, તો હું છૂટા મણકા કેટલા દોરું? 4. 1 2 3 4. આ છૂટા મણકા છે એટલે કે છૂટક સંખ્યા, તેને એકમ કહેવાય, એટલે કે એ એકલા જ છે. બરાબર? અને આ 10 10ના જૂથ ભેગા છે એટલે 10 10ના જૂથ એટલે દશક. તો 10 10ના જૂથ કેટલા છે? 6. તો કયા ખાનામાં લખું હું? દશકના ખાનામાં 6. અને છૂટા મણકા કેટલા છે? 4. તો એને હું કયા ખાનામાં લખીશ? એકમના ખાનામાં. એટલે કે 6 દશક અને 4 એકમ, એટલે આપણી કઈ સંખ્યા બનશે? બોલો. 64. કઈ સંખ્યા બને? 64. ફરી બોલો. 6 દશક 4
એકમ. ચાલો હવે એક બીજી સંખ્યા પણ અહીંયા લખેલી છે. આપણે પાછા તેના એકમ અને દશક છૂટા પાડવાના છે, બરાબર? બોલો કઈ સંખ્યા છે? 85. હા, 85, બરાબર. તો આમાં પણ આપણે દશક અને એકમ છૂટા પાડીશું. તો 85 કેવી રીતે થાય? 8 અને 5. હા, પણ 80 પછી 5 ઉમેરીએ એટલે કેટલા થાય? 85. અરે વાહ, તો આપણે 80, તો 10 10ના મારે કેટલા જૂથ બનાવવા પડશે? 8. તો હું 10 10ના પહેલા 8 ગોળ રાઉન્ડ કરી દઉં છું. હા, 1 2 3 4 5 6 7 અને 8. હવે આમાં હું 10 10 મણકા દોરીશ. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. આપણે 10 10ના મણકાની કેટલી માળા બનાવી? 8, બરાબર. 8 માળા બનાવી, પણ હવે આપણને છૂટા મણકા કેટલા જોઈશે? 5. તો હું છૂટા મણકા અહીંયા દોરું છું. હા, 1 2 3 4 અને 5. ચાલો મારી સાથે ગણજો. હા, 10 20 30 40 50 60 70 80. અને 80માં આપણે આ 5 છૂટા મણકા ઉમેરીએ તો કેટલા થાય? 85. અરે વાહ, તો દશક એટલે કે આપણી 10 10ની માળા કેટલી છે? 8. તો એને હું ક્યાં લખું, દશકમાં કે એકમમાં? દશકમાં. અરે વાહ, કારણ કે આપણી 10 10ની માળા છે 8. હવે એકમમાં હું શું લખીશ? છૂટા મણકા 5. અરે વાહ, કેમ? કારણ કે તે છૂટા છે. છૂટા એટલે એકલા, અને એકલા એટલે એકમ. એકમમાં શું લખું? 5. તો 8 10 5 1. બોલો બધા એક સાથે, 8 10 5 1. તો કઈ સંખ્યા બનશે? 85. વેરી ગુડ. આપણે સંખ્યામાંથી એકમ અને દશક કેવી રીતે છૂટા પાડ્યા? તમારે આવી જ રીતે 51 થી 100 સુધીની કોઈ પણ 2 સંખ્યા લેવાની છે, અને તમારા મમ્મીની મદદ દ્વારા કે મોટા ભાઈ બહેનની મદદ દ્વારા આવી જ રીતે એકમ અને દશક છૂટા પાડવાના છે. તો કરશો ને, મજા આવશે. આપણે ફરી મળીશું. બાય બાય.